પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા સાહેબે બોર્ડર રેન્જ ભુજ તથા સાગર બાગમાર સાહેબ ઇન્ચાર્જ પોલીસ અધિક્ષક પશ્ચિમ કચ્છ ભુજનાઓની સૂચના મુજબ તથા ઇન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક એમ જે ક્રિશ્ચનિય સાહેબ માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટેશન ખાતે દાખલ થયેલ મિલકત સંબંધી ગુનાઓ શોધવા માટે જરૂરી સૂચના આપેલ, જે સૂચના અન્વયે ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર જે ઠુમ્મર સાહેબના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો ભુજ બી ડિવિઝન પોલીસ સ્ટેશનના ગુના કામે જીઆઈડીસી હંગામી આવાસ રેલવે સ્ટેશન પાસે આવેલ દશામાના મંદિરમાં તથા મંદિરની બાજુમાં આવેલ દુકાનમાં થયેલ ચોરીના વણ શોધાયેલ ગુનાને શોધવા કાર્યરત હતા. તે સમય દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ રાજેન્દ્ર જેસરનાઓને ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે ઉપરોક્ત ગુનાને અંજામ આપનાર ઇસમ હાલે જીઆઈડીસી વિસ્તારમાં આવેલ મિલો પાસે આંટાફેરા કરી રહેલ છે, જે બાતમી અન્વયે તુરંત જ વર્કઆઉટ કરી મજકુર ઇસમને પકડી લઈ પોલીસ સ્ટેશન લાવી જુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મજકુર ઇસમ ઉપરોક્ત ગુનામાં ગયેલ મુદ્દામાલની ચોરી પોતે કરેલ હોવાની કબૂલાત આપેલ હોય અને તેની પાસેથી ઉપરોક્ત ગુનામાં ચોરી થયેલ તમામ મુદ્દામાલ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. પકડાયેલ આરોપીઓનું નામ સરનામું સમીર અબ્દુલ રજાક ખલીફા, ઉંમર વર્ષ 21, હાલ રહેવાસી હુસેની ચોક હંગામી આવાસ ભુજ, મૂળ રહેવાસી છેલ્લી શેરી આહિરવાસ ગામ નાગોર તાલુકો ભુજ. રિકવર કરેલ મુદ્દામાલ દશામાની ચાંદીની મૂર્તિ 2, આશરે કિંમત રૂપિયા 24,000, ચાંદીની સાંઢણીઓ 7, આશરે કિંમત રૂપિયા 48,000, મંદિરમાં લાગેલ સીસીટીવી કેમેરાનું DVR કિંમત રૂપિયા 1,000, બીડીના પેકેટ, સિગારેટના પેકેટ, વિમલના પેકેટ ભરેલો થેલો આશરે કિંમત રૂપિયા 10,000, એન્ડ્રોઇડ મોબાઈલ નંગ 2 જેની કિંમત રૂપિયા 10,000, આમ કુલે મુદ્દામાલ કિંમત રૂપિયા 93,000 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.